જો તમે નસકોરા બોલાતા હો તો એને દૂર કરવા માટેનો સર્વશ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે યોગા કરો. નમસ્કાર, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. લઈને આવ્યો છું તમારા માટે ફરી એક વખત મહત્વની માહિતીઓ, કે જે માહિતીઓ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈક રીતે આપણને કામ લાગે છે. વેલ, જો તમે નસકોરા બોલાતા હો તો એને દૂર કરવા માટેનો સર્વશ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે યોગા કરો. કારણ કે નસકોરા જે બોલાવે છે એ લોકો માટે ચાર યોગાસન છે જે તમને ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે, અને એ જે યોગા છે એ કરવાથી તમને ખાસા એવા ફાયદા પણ થશે. આમ જોવા જઈએ તો હંમેશા જ્યારે પણ કોઈ થર્ડ પાર્ટી, એટલે કે અમે કોઈ પ્રસંગોમાં જઈએ ને ત્યાં આમ રૂમ શેર કરવાનો હોય તો અમે જનરલી ના પાડતા હોય છે. બીકોઝ કારણ કે બીજી વ્યક્તિ જો નસકોરા બોલાવે તો આપણું સુવાનું હરામ કરી નાખતા હોય છે, અને આ બધાની વચ્ચે નસકોરા જે છે એ ઘણી બધી સિચ્યુએશનને કારણે બોલતા હોય છે. એટલે જરૂરી નથી કે કોઈ વ્યક્તિ જે સડંગ નસકોરા બોલાવે છે તો સામાન્ય વ્યક્તિઓ પણ નથી બોલાવતા. અલબત્ત એ બહુ થાકેલા હોય તે દિવસે નસકોરા જે છે ખૂબ મોટી માત્રામાં એમ કહેવાય કે બહાર નીકળતા હોય છે, અને એના કારણે જે વ્યક્તિ એ રૂમમાં છે એ વ્યક્તિની પણ ઊંઘમાં ખલેલ પહોંચતી હોય છે. વેલ, હવે સ્લીપ એપિનિયા જેવી બીમારીઓ જે છે એ ઘણા બધા લોકોને, આ જે નસકોરા બોલાવનારા હોય છે એની સાથે રહેનારા લોકોને આવી શકે છે, અને એ લોકોને અનિયમિત કે શ્વાસ લેવામાં તકલીફ થવાનું, હાંફી જવું કે એક ગૂંગળામણ અનુભવવી, એ બધું થતું હોય છે. સાથે હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક જેવી પણ જૂની બીમારીઓ સંભાવના જે છે વધી જતી હોય છે. આ બધાની સાથે સાથે જે લોકો લાંબા ઊંઘતી વખતે ખરાટા લે છે એ લોકો વધારે ગુસ્સાવાળા, વધારે ચીડિયા પણ થઈ જતા હોય છે. આ ઉપરાંત એવા લોકોનું જે છે એ ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ ખાસી એવી તકલીફ પડતી હોય છે. હવે કયા કયા યોગાસન તમે કરો તો એનાથી તમને ખાસે એવા ફાયદા થઈ શકે. એક તો ભ્રામરી પ્રાણાયામ, આ જે છે એ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. ભ્રામરી પ્રાણાયામ દિમાગનું ટેન્શન રિલીઝ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમારા માઇન્ડને ડિટોક્સ કરે છે, અને એ ઉપરાંત એનો ફાયદો એ છે કે બ્લડ પ્રેશર જે છે ઓછું કરવામાં મદદરૂપ થાય છે. બ્લડ સર્ક્યુલેશનને સારું કરવામાં પણ ઉપયોગી થાય છે, અને જે ભ્રામરી પ્રાણાયામ જે છે એ નસકોરા જેવા કારણો, સ્ટ્રેસ, ખરાબ બ્લડ સર્ક્યુલેશન કે મેદસ્વીતા એને ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. ભ્રામરી પ્રાણાયામ કેવી રીતે કરી શકાય? એક શાંત જગ્યા પર બેસી જાઓ, પોતાની આંખો બંધ કરી લો, પોતાની તર્જની જે છે એને પોતાના કાનો પર રાખો, અને પછી શ્વાસ અંદર લો અને એને શ્વાસ છોડતા એ આંગળીઓને જે છે કાર્ટિલેજની બહાર દબાવો, અને વારંવાર શ્વાસ લેવાથી છોડવાથી લગભગ 6-7 વાર આ પેટર્ન જે છે તમારે કન્ટિન્યુ રાખવાની છે. એવી જ રીતે વાત કરીએ તો ઉજ્જયી પ્રાણાયામ કફને સાફ કરવામાં અને નાકને સાફ કરવામાં ખૂબ ઉપયોગી છે. નેઝલ પેસેજ જે છે સાફ થાય છે, અને ખરાટા જે છે એ પણ તમારા દૂર થઈ શકે છે, અને પેટને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. કેવી રીતે કરી શકાય? મોઢું બંધ રાખો અને ગળાથી ગળું જે છે એને એકદમ આમ જકડી લો, અને પછી એક નાની શ્વાસ છોડો, અને પછી એક લાંબી શ્વાસ લેવાનું શરૂ કરો. એને કેવી રીતે કરવાનું હોય કે તમે 1, 2, 3, 4 એ રીતે શ્વાસ લો, અને એ જ રીતે પછી 1, 2, 3, 4 એ રિધમમાં તમારે શ્વાસ છોડવાનું રહે છે. વેલ, નાડી શોધન પ્રાણાયામ જે છે એ પણ ખૂબ મહત્વની એક પદ્ધતિ છે. એનાથી પણ તમારા નસકોરા જે છે ઓછા થઈ શકે છે, અને એવી જ રીતે ધનુરાસન જે છે એ પણ તમને ઉપયોગી થઈ શકે છે. ગૂગલ કરશો તો આના વિશે વધારે માહિતી તમને ત્યાંથી મળી જશે કે આ બધા આસનો કેવી રીતે કરી શકાય છે. ફરીથી મળીશું આજે તે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.